કાઠિયાવાડી સ્ટાઇલ આ મરચા જો જમવામાં હોય તો શાકની જરૂર જ ન પડે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટ્રેડિશનલ કાઠિયાવાડી સ્ટાઇલ વરાળિયા મરચાની રેસીપી. જમવાનો સ્વાદ વધારી દે એવા આ વરાળિયા મરચા ની અંદર આજે આપણે એકદમ ટેસ્ટી મસાલો સ્ટફ કરશું અને સાથે મરચાની તીખાશ કેવી રીતે ઓછી કરવી તે બધી જ ટિપ્સ સાથે જમવાનો સ્વાદ વધારી દે એવા ટેસ્ટી વરાળિયા મરચાની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ટેસ્ટી અને જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે એવા વરાળિયા મરચા બનાવવા માટે મેં અહીંયા 8-9 નંગ જેટલા લીલા મરચા લીધેલા છે. વરાળિયા મરચા બનાવવા માટે આપણે મરચા આ રીતના થોડા મોટી સાઈઝના અને જાડા લેવાના છે જેથી આપણે તેમાં ટેસ્ટી સ્ટફિંગને એકદમ સહેલાઈથી ભરી શકીએ. હવે છારીની મદદથી મરચાના વચ્ચેના ભાગમાં આ રીતે કટ લગાવી લઈએ. હવે મરચાના એક ભાગને આ રીતે ખોલી અને છરીની મદદથી મરચાની નસો અને બીનો ભાગ કાઢી નાખવાનો છે. તો તમે જોઈ શકો છો કે મરચામાંથી નસો અને બીનો ભાગ એકદમ સારી રીતે નીકળી ગયો છે. હવે આ રીતે આપણે બધા જ મરચા તૈયાર કરવાના છે. પણ હજી આ મરચા થોડા તીખા છે તો તેની તીખાશ એકદમ ઓછી કરવા માટે મેં અહીંયા બાઉલમાં 2 કપ જેટલું સેજ ગરમ પાણી લીધેલું છે. હવે સેજ ગરમ પાણીમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. અને મરચામાંથી નસો અને બીનો ભાગ કાઢ્યા પછી તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે આ રીતે ડીપ કરીને રાખી દઈએ. આ સિવાય તમે મરચાને તીખાશ ઓછી કરવા માટે ખાટી છાશમાં થોડી વાર ડીપ કરીને રાખી શકો છો. તો મીઠાવાળા ગરમ પાણીમાં મરચાને થોડી વાર ડીપ કરવાથી તેની તીખાશ એકદમ ઓછી થઈ જશે. તો આપણા મરચા 10 મિનિટ માટે પલળે છે ત્યાં સુધી આપણે મરચામાં એડ કરવાનો ટેસ્ટી મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને એડ કરી દઈએ. તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચાને આ રીતે હલાવતા જઈને આપણે ચણાના લોટને શેકવાનો છે. વરાળિયા મરચામાં હંમેશા ચણાના લોટને શેકીને લેવાનો હોય છે જેથી તેનો કાચો સ્વાદ મરચા ખાતી વખતે ન આવે. તો તમે જોઈ શકો છો કે લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તેનો કલર થોડો બદલાઈ ગયો છે અને તેમાંથી શેકાવાની એકદમ સરસ સુગંધ આવે છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને શેકેલા ચણાના લોટને બાઉલમાં લઈ લઈએ. હવે મસાલામાં 1/4 ચમચી હળદર પાવડર, 3 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, 1/2 ચમચી ગરમ મસાલો અને આ મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા 3-4 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે. તમે દળેલી ખાંડની જગ્યાએ આખી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ચમચી જેટલો મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડરનો થોડો ઉપયોગ કરવાથી આપણા મસાલાનો કલર એકદમ સરસ આવશે. તેને એડ કરી દઈએ. હવે બધા જ મસાલાને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેલને લોટમાં હાથેથી આ રીતે મિક્સ કરી લઈએ જેથી લોટના દરેક કણમાં તેલ મિક્સ થઈ જાય. તો આપણો મરચાની અંદર ભરવાનો સુપર ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 8-10 દિવસ માટે સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે વરાળિયા મરચા કે ભરેલા મરચાના ભજીયા કરવા હોય ત્યારે આ મરચાનો યુઝ કરી શકો છો. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મરચાને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે 10-15 મિનિટ મરચા પાણીમાં પલળ્યા પછી તેની તીખાશ એકદમ ઓછી થઈ ગઈ છે. હવે મરચાને આ રીતે પાણીમાંથી લઈને કોઈ પણ કોરા કપડાથી ડ્રાય કરી લઈએ. તો હવે આ રીતે આપણે બધા જ મરચાને ડ્રાય કરી લેવાના છે
અને ડ્રાય થઈ ગયા પછી આપણે મરચામાં મસાલો ભરવા માટે લઈ લઈએ। તો મસાલો ભરવા માટે મરચામાં કરેલી સ્લિટને ખોલી લઈએ અને બસ પછી હાથની મદદથી વચ્ચે મસાલાને આ રીતે પ્રેસ કરતા જઈને ભરી લેવાનો છે। તો અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મસાલાને મરચામાં આ રીતે પ્રેસ કરીને એટલે કે દબાવીને જ ભરવાનો છે જેથી તે મરચા સાતરતી વખતે ન નીકળે। તો હવે આ રીતે આપણે બધા જ મરચાને ભરી લેવાના છે। તો મરચાને વઘારવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે, તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે જેથી મરચા એકદમ સારી રીતે કૂક થાય। હવે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને ચપટી હિંગ એડ કરી દઈએ। તો આપણા રાઈ જીરું કકડી જાય એટલે ભરેલા બધા જ મરચાને તેલમાં એડ કરી દઈએ। તો મરચા તેલમાં એડ થયા પછી મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે, તેને હાથની મદદથી આ રીતે થોડું લઈને મરચા ઉપર પાણીને સ્પ્રિંકલ કરી લઈએ। બસ થોડું પાણી સ્પ્રિંકલ કરશું એટલે પાણીની વરાળમાં આપણા મરચા એકદમ સરસ રીતે કૂક થઈ જશે। તો હવે ઢાંકણ બંધ કરીને એકદમ લો ગેસની ફ્લેમ પર મરચાને 2-3 મિનિટ માટે કૂક કરી લઈએ। તો 2-3 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણ ખોલી લઈએ અને મરચાને આ રીતે ચમચીની મદદથી પલટાવી લઈએ। તો તમે જોઈ શકો છો કે વરાળિયા મરચા એકદમ સરસ એક બાજુથી કૂક થઈ ગયા છે। હવે ફરી પાછું થોડું પાણી સ્પ્રિંકલ કરી 1 મિનિટ માટે ઢાંકણને ઢાંકી દઈએ। તો 1 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે મરચા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને મરચાની ઉપરની જે સ્કિન હોય છે તે થોડી સોફ્ટ થઈ ગઈ છે। અને બસ પછી આ સમયે આપણે મરચા ભરવા જે મસાલો બનાવેલો છે તેને 1/4 કપ જેટલો મરચા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ અને પછી ચમચીની મદદથી આ રીતે મસાલાને મરચા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મસાલો મરચા સાથે સ્ટિક થઈને એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે। તો આપણા એકદમ ટેસ્ટી વરાળિયા મરચા તૈયાર થઈ ગયા છે। તો નવી ટ્રીકથી મરચાની તીખાશ એકદમ ઓછી કરીને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને ટેસ્ટી વરાળિયા મરચા। તો સ્વાદમાં એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ આ વરાળિયા મરચાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।